उत्सर्ग एकम नी रचना जो उत्सर्ग एकम આપણે આગળ ચર્ચા કરી હતી એ રીતે લગભગ દરેક કિડનીની અંદર કેટલા 10 લાખ ઉત્સર્ગ એકમો હોય. ઉત્સર્ગ એકમની રચનાની શરૂઆત જે છે એ આવી પ્યાલા જેવી રચનાથી થાય છે. જે પ્યાલા જેવી રચનામાં પાછળનો ભાગ સાંકડો હોય છે અને એના પછી એક ઘૂંચળા જેવી રચના બનતી હોય. હવે આ જે પ્યાલા જેવી રચના છે એને બાઉમેનની કોથળી કહેવાય. શું કહેવાય? બાઉમેનની કોથળી. અહીંયા જે ઘૂંચળા જેવી ભાગ રચના છે એને નિકટ વર્તી ગૂંચળું કહેવાય. નિકટવર્તી ગૂંચળું. હવે આ નળી નીચે જાય એટલે એક સાંકડા માર્ગમાં પરિણમે. આ જે સાંકડો માર્ગ છે એને હેન્ડલેનો પાસ કહેવાય. શું કહેવાય? હેન્ડલેનો પાસ. હવે આ હેન્ડલેનો પાસ જે છે એ આ રીતે દૂરસ્થ ગૂંચળામાં કન્વર્ટ થાય અને એ દૂરસ્થ ગૂંચળા પછી આ નળી જે છે એ સંગ્રહણ નલિકાની સાથે જોડે જાય, જેની સાથે બીજા અનેક ઉત્સર્ગ એકમો આ રીતે આપણે બતાવી શકીએ કે બીજા પણ જોડાયેલા હશે. બરાબર. આ મૂત્ર ગળવાની પ્રક્રિયા એટલે કે ગરણી તૈયાર થઈ. હવે રુધિરને ગળવા માટે રુધિર લઈને આવશે કોણ? ધમની. ધમની બરોબર. ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવે એટલે એક સાથે બે કામ કરવાની. કયા કયા? અંદરના કોષોને ઓક્સિજન આપશે અને પોતાની અંદર રહેલા યુરિયા યુરિક એસિડ જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ કરી દેશે. બરોબર. એટલે એના માટે આ ધમની જે છે એ આ બાઉમેનની કોથળીમાં પ્રવેશે. બાઉમેનની કોથળીની અંદર દાખલ થઈને એ ઘૂંચળામાં કન્વર્ટ થઈ જાય. આકૃતિ દોરતી વખતે પણ એક્ઝેક્ટલી આ જ રીતે ઘૂંચળું દોરતા જવાનું. કઈ લાઈન ક્યાં જાય બહુ ચિંતા નહીં કરવાની. જો બહુ ચિંતા કરશો તો આકૃતિ નહીં આવે. વિચારવાનું નહીં તો ફેરવો એટલે આવી જાય. અંતરવાહી ધમની કરતાં બહિર્વાહી ધમની જે છે થોડીક સાંકડી દોરવાની. ચોપડીમાં એવો કોઈ ઉલ્લેખ નહીં પણ દોરવાની, જેથી આપણે સૈદ્ધાંતિક રીતે સાચા રહીએ. હવે અહીંયાથી ઓક્સિજનયુક્ત રુધિર અને ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર દાખલ થશે. આ રુધિર કેશિકા ગુચ્છ, આને શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ. આ રુધિર કેશિકા ગુચ્છ જે છે એની અંદર દબાણપૂર્વક, દબાણપૂર્વક શું થશે? રુધિર ગળાશે. એ ગળાઈને બધું બાઉમેનની કોથળીમાંથી આ નળીમાં દાખલ થશે. નળીમાં દાખલ થાય ને ત્યાં આગળ એક સાંકડો ભાગ આવે. એ સાંકડા ભાગને શું કહેવાય? ગ્રીવા. સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય ગળું. સાંકડો ભાગ, ગળું. આપણે પણ એવું છે ને, ઉપર મોટું, વચ્ચે સાંકડું, પછી છાતી, પોળે. વચ્ચે કોઈ સાંકડો ભાગ આવે તો એને શું કહેવાય? ગ્રીવા. એવી ગ્રીવા જેવો ભાગ આવે. હવે અહીંયાથી બધું દ્રવ્ય વહેતું હશે. હવે આપણે એટલું વિચારવું જોઈએ કે આ ગાળણ ક્રિયા દરમિયાન રુધિર ગળી જાય છે. એમાં એવું જોવાતું નથી કે કામના દ્રવ્યો કયા, નકામા દ્રવ્યો કયા. લગભગ રુધિર કણિકાઓ સિવાયનું મોટાભાગનું રુધિર અહીંયા ગળી જતું હોય. મોટાભાગનું પ્રવાહી કચરો, પાણી કે કચરો કે ઉત્સર્ગ દ્રવ્યોની જોડે જોડે પોષક ઘટકો જેવા કે એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, ક્ષાર છે, બધું અંદર ગળી જાય. હવે શું કરવાનું? નુકસાન ભરપાઈ કરવા માટે પાછું ખેંચવું પડે. એટલે બહિર્વાહી ધમની જે છે એ શું કરે? આ ગૂંચળા તરફ લંબાય. એ ગૂંચળાની આજુબાજુ વીંટળાઈ અને એક જાળી એટલે એક નેટ જેવી રચના બનાવે કે જે આની આજુબાજુ રહી અને શું કરતી હશે? પુનઃ શોષણની ક્રિયા. શું કરે? હવે એની આકૃતિ દોરવામાં બહુ ચીવટ એવી કંઈ ચંચુપાત કરવાની જરૂર નથી. હું શબ્દ વાપરું ચંચુપાત, એમ બિનજરૂરી ખાલી ખાલી વધારે પડતું ચિત્રામણ કરવાનું નહીં. આ એક રાઉન્ડ વાગી ગયો, અહીંયાથી એક બે ક્રોસ બતાવી દેવાના એટલે થઈ ગઈ નેટ.
થઈ ગયું. અને આ જે નળી છે એ અને અહીંયાથી આવતી નળી એ બધી જોઈન્ટ કરી અને છેલ્લે શું બનાવી દેવાની? શીરા. પતિ બિનજરૂરી ખાલી ખાલી અહીંયા ચિત્રામણ કરવાનું નહીં, એના કોઈ વધારાના માર્ક તમને આપશે નહીં. હવે શું થયું, અહીંયાથી પસાર થતો જે દ્રવ્ય હોય એની અંદર જે કંઈ પણ કામના દ્રવ્યો હશે એ આજુબાજુ વીંટળાયેલી આ ધમની જે છે એ લઈ લેશે. એને શું કહેવાય? પુનઃ શોષણની ક્રિયા. શું કહેવાય? આ પુનઃ શોષણની ક્રિયા ચોક્કસ અંતઃસ્ત્રાવોની હાજરીમાં થતી હોય છે. ડાયાબિટીસનો એક પ્રકાર છે જે અહીંયા થઈ શકે, જે અંતઃસ્ત્રાવની અસર હેઠળ આ પુનઃ શોષણની ક્રિયા થાય છે. એ અંતઃસ્ત્રાવ ધારો કે તમારામાં ગેરહાજર હોય તો શું થાય? પુનઃ શોષણ ના થાય. શું ના થાય? પુનઃ શોષણ ના થાય એટલે શું તકલીફ પડે? કામના નકામાં બધા દ્રવ્યો મૂત્ર માર્ગે નીકળી જાય. આ વ્યક્તિ જે છે એ મહિને, એક જ મહિને ઓછામાં ઓછું લગભગ 15-20 કિલો વેઇટ ગુમાવે. એને પોતાને ખબર જ ના કે આ બધું શું થઈ રહ્યું. ખોરાક લેતો હોય તો એ બધું નીકળી જ જાય છે ને, પણ કામના દ્રવ્યો બેચારું પાચન તંત્ર ભેગું કરે પણ બધું બહાર. આ પ્રકારનો ડાયાબિટીસ પણ હોય જેમાં શરીર સાવ લેવાઈ જ જાય, એકદમ જ લેવાઈ જાય, ખબર પડે. આમ મહિના પહેલાં વેદાંત જેવું હોય, એકાદ મહિનામાં તો બધું કશું રહ્યું જ ના હોય, હાડકા ડેગા. એટલે તાત્કાલિક સારવાર એની કરાવવી પડે. સમજાય છે વાત? અત્યારે એ ખાલી આ તો જાણકારી માટે છે. અહીંયાથી પસાર થતા દ્રવ્યમાંથી પુનઃ શોષણ થઈ ગયું. પુનઃ શોષણ પછી બાકી વધેલું પ્રવાહી સંગ્રહણ નલિકામાં આવે. સંગ્રહણ નલિકા યાદ હશે ને, કિડનીના મૂત્રપિંડ નિવાપમાં યાદ છે. અહીંયાથી આ જે ભેગો થાય આવો ભાગ એને શું કહેવાય? મૂત્રપિંડ નિવાપ. આ મૂત્રપિંડ નિવાપની અંદર આ બધી સંગ્રહણ નલિકાઓ આવતી હોય. આ સંગ્રહણ નલિકા એ બધી અહીંયા મૂત્રનો ત્યાગ કરે અને એ બધું મૂત્રવાહિની મારફતે ક્યાં જાય? મૂત્રાશયમાં. મૂત્રાશયની અંદર એનો સંગ્રહ થાય, પછી મગજના આદેશથી મૂત્રાશય સંકોચાય એટલે મૂત્રમાર્ગ ખુલે અને મૂત્રદ્વાર મારફતે શરીરની બહાર મૂત્રોત્સર્જન થઈ જાય. ખ્યાલ આવી ગયું? આ રીતે આપણા શરીરમાં મૂત્ર નિર્માણની ક્રિયા પણ થાય અને આ ઉત્સર્ગેકમ આપણા શરીરમાં આ રીતે કામ પણ કરે. ક્લિયર? વાંચી દો.